ગરમીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. બે દિવસ આંશિક રાહત બાદ ફરી વધશે ગરમી. 19 મે બાદ વધી શકે છે ગરમીનું તાપમાન, ત્યારે આગામી 3 દિવસ દરમિયાન આંધી જેવો માહોલ જોવા મળશે. તો અંબાલાલ પટેલ હવામાન જે નિષ્ણાંત છે તેમણે આગાહી કરી છે કે આગામી 3 દિવસ દરમિયાન આંધી જેવો માહોલ જોવા મળશે, ગરમીનું તાપમાન વધી શકે છે. ગરમીને લઈને હવામાન નિષ્ણાંતે અંબાલાલ પટેલે આગાહી કરી છે. રોહિણી નક્ષત્ર એ ચોમાસાનું નિર્દેશક નક્ષત્ર છે. જો રોહિણી નક્ષત્રમાં લગભગ 25મી મે સુધી રોહિણી નક્ષત્રમાં આવતો હશે. રોહિણીની તપેતો સારું, રોહિણીમાં છાંટા થાય તો રોહિણી દાઝી ગણાય, પરંતુ વારંવારમાં રૂપિયા અધેર ગણાય છે. જો રોહિણી નક્ષત્રમાં 25, 26, 27, 28 વરસાદ થશે તો લગભગ 72 દિવસનું વાયરું કાઢતા હોય છે. એટલે 72 દિવસ સુધી વરસાદ ખેંચાતો હોય છે અને માત્ર પવન ફૂંકાતો હોય છે. જો રોહિણીના બીજા 4 દિવસમાં વરસાદ થાય તો કેટલા દિવસ વરસાદના વાયરામાં કમી, પણ જો રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થાય એટલે કે જૂનમાં 1, 2, 3, 4 જૂને વરસાદ થાય તો તેનું ચક્ર નિર્નિયંત્ર છે. 2 દિવસથી ગરમીનું તાપમાન એટલું વધારે છે જેથી કરીને અમારી કેરીઓમાં બગડી ગઈ, 50-60 કિલો જેવી બગડી ગઈ છે. તાપમાન વધી જાય એટલે 2 દિવસ રજાઓ આવી શનિ રવિ, એના કારણે માલનું વેચાણ ના થયું, એના લીધે કેરી બગડી ગઈ. હાલની ગરમીની ઋતુની અંદર જનરલી તાપમાન સામાન્ય રીતે હોવું જોઈએ, એના કરતાં વિશેષ અત્યારે લાગી રહ્યું છે. પબ્લિકની અવર જવર બહુ ઓછી થઈ રહી છે અને ખરેખર આવી ગરમીની મોસમની અંદર બને ત્યાં સુધી વૃદ્ધ તથા બાળક અને નાની ઉંમરના લોકોએ એવોઈડ કરવું જોઈએ બહાર ફરવાનું અને બહારના નાસ્તા કરવાનું એવોઈડ કરવું જોઈએ. રોહિણી નક્ષત્ર એ ચોમાસાનું નિર્દેશક નક્ષત્ર છે. જો રોહિણી નક્ષત્ર